નમસ્કાર દર્શક મિત્રો, તમારું શહેર તમારી સમસ્યામાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો આકરા ઉનાળામાં પાણીને લઈને ગ્રામજનો સાથે સરપંચો પણ હેરાન પરેશાન બન્યા છે. દહેગામમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લાના ભાટાઈ ગામે લોકો પાણીની સમસ્યાને લઈને તોબા પોકારી ઉઠ્યા છે. શું છે આ લોકોની સમસ્યાઓ, આવો કરીએ એક નજર. મોદી કહેતા રહે છે કે દેશના દરેક ગામમાં વીજળી છે, દરેક ગામ સુધી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તેનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. પણ આવા તો કેટલાક ગામો છે જ્યાં લોકો માત્ર ને માત્ર પાણીની રાહ જોયા કરે છે. દહેગામ તાલુકાના વાસના સોગઠી ગામમાં લોકોને પાણીની ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પાણી ભરવા માટે ગ્રામવાસીઓને બીજા ગામ પર નિર્ભર રહેવું પડે છે. પાણીની વાત તો ઠીક, પણ લોકો પાસે વીજળી પણ પૂરતા પ્રમાણમાં નથી. વીજળી 8 કલાક આવે છે અને દર અઠવાડિયે લાઇટ આવવાનો સમય પણ બદલાતો રહે છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ પાણી ભરવા માટે જવું પડતું હોય છે. ગામના પરા વિસ્તારની વસ્તી આશરે 1500 જેટલી છે અને જો વીજળી સવારે હોય તો બાળકોનું ભણતર પણ પાણી ભરવા જવાને લીધે બગડે છે. હું પોતે સરપંચ છું, પણ અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ. વાસના સોગઠી ગામ પંચાયત પાટઈ ગામ, એમને મહિલાઓ લઈ આટલે દૂર છેક મદાપુરા દેવકરના મુવારા પંચાયતના પરામાં અમે પાણી ભરવા 2 કિલોમીટર દૂર આવીએ છીએ, તો પણ કોઈ અમારું સાંભળતું નથી, કોઈ અધિકારી વાત સાંભળવા તૈયાર નથી. પાણીની બહુ તકલીફ છે, તો કોઈક નિવારણ કરો આનું. ગ્રામજનોની એક આશા છે કે તેમના ગામમાં પણ પાણી આવે, પૂરતી વીજળી મળે, પણ લાગી રહ્યું છે કે ગામવાસીઓનું આ સ્વપ્ન માત્ર ને માત્ર સ્વપ્ન બની રહી ગયું છે. ગામવાસીઓએ કેટલીક વખત રજૂઆત કરી અને પોતાની આપવીતી જણાવી, પણ તંત્ર ક્યાં કોઈની સાંભળતું હોય છે. ગામની મહિલાઓ, બાળકો સહિત વૃદ્ધોને પણ પાણી ભરવા માટે છેક બાજુના ગામમાં આવવું પડે છે. છેલ્લા 4 વર્ષથી આ ગામના લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે. પોણી ભરવા માટે બીજા ગામ માં આવીએ, બીજા ગામ વાળું હારું કેવા છે, મને પોણી બેડું લેવા છે, નકી મેં પીવાનું પોણી કઈ થી લઈએ. જે અમે 2 કિલોમીટર હેત દેતા તમે પોણી લેવા જાય, અમારા પગમાં તકલીફ થતી હશે કે નહીં થતી, માથાના બાલ જતા રહ્યા, તો કોઈ અધિકારી અમારું કોઈ કારણ વિચારતા જ નહીં. તો અમારે કેવી રીતના જીવવાનું? 4 વર્ષથી આવી તકલીફ માં જીવીએ અમે, તો અમે ચોહુદી આવી તકલીફ માં જીવવાનું. સરપંચ ના કેવા જઈએ, સરપંચ કેવા અધિકારી અમારે હો પડતા નહીં, તો સરપંચ કઈ બાજુ જાય? એટલે અમારે સરપંચ નહીં કહેવાતું, અધિકારી નહીં કહેવાતું, આવું આવું જીવન અમારે જીવવું પડે. તંત્ર તો જયારે સાંભળશે ત્યારે સાંભળશે, પણ ગામના એક વ્યક્તિએ પોતાના સ્વખર્ચે બોર નખાવ્યો છે, જેમાંથી ગામ લોકોને પાણી મળતું હતું. પણ એ બોર ફેલ થઈ જતા હવે પાણી માટે લોકોને વલખા મારવાની ફરજ પડી છે. પ્રાંત પાણી પુરવઠા તથા નર્મદા નિગમને પણ આ વિશે રજૂઆત કરવામાં આવી છે. ઉનાળો વીતવા આવ્યો છે, પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. જિલ્લાના કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે, પણ અત્યાર સુધી કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. વાસના સુગઠી ગ્રામ પંચાયતના નાગરિક છું અને ગામ ભાટઈ પાણીનો પ્રશ્ન હલ થતો નથી. અમે અગાઉ ઘણી જિલ્લા કલેક્ટર, પાણી પુરવઠા ખાતામાં, નર્મદા નિગમમાં પણ અમે રજૂઆત કરી, તેમ છતાં કોઈ અમારો કોઈ પ્રશ્ન હલ કરતું નથી. અને વચ્ચે અમે પછી અમારા સ્વખર્ચે 2.5-3 લાખ નો બોર બનાવ્યો, પણ એમાં પાણી થયું નહીં, એટલે પ્રશ્ન અમારો એને ઉપસ્થિત રહ્યો હતો. એટલે અમે વિનંતી કરીએ છીએ કે કલેક્ટર સાહેબ શ્રી, પાણી પુરવઠા સાહેબ શ્રી, નર્મદા નિગમના મેડમ શ્રી, અમારો જો આ પ્રશ્ન હલ કરે અને ધ્યાને લે અને યોગ્ય કાર્યવાહી કરે અને જલ્દી જલ્દી તકે આ ઉનાળામાં પાણીનો પ્રશ્ન હલ કરે એવી અમારી રજૂઆત છે. ગામના લોકો કેવી રીતે તેમનું જીવન પસાર કરતા હશે તે માત્ર ગામવાસીઓ જ જાણી શકે છે. ગામજનો દ્વારા પાણીની સમસ્યા મુદ્દે મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે. આંદોલન માટે મંજૂરી પણ માંગી હતી, પણ મામલતદારે ગ્રામજનોને એવી હૈયાધારણા આપી કે આપનું કામ અમે પતાવી દઈશું, છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી કરવામાં નથી આવી. ઘણા સમયથી પાણીની સમસ્યા અધિકારીઓને રજૂઆત કરીને થાક્યા, વચમાં અમે આંદોલન કરવાનું કર્યું હતું, તો અમને મામલતદાર સાહેબે વિનંતી કરીને બોલાવ્યા કે ભાઈ તમે આંદોલન કરશો ને આનો
ઉગ્ર જવાબ અમે તમને એક મહિનામાં આપી દઈશું. તે છતાં આજે એ વાતને પણ 3 મહિના થયા, તે છતાં પણ કોઈ એનો નિરાકરણ આવ્યું નથી. મહિલાઓને ગામે ગામ રખડીને દેવકાના મુવાડાના પરાણ મદાપરા વિસ્તારમાં 2 કિલોમીટર પાણી ભરવા મારી બહેનોને જવું પડે છે. એ મારાથી સહન થતું નહીં. ખુદ સરપંચ પોતે પણ પાણી ભરવા એ લાઇનમાં મહિલાઓ જોડે જાય છે. તો સાહેબને નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આનો નિરાકરણ આવો, નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે એવી મહિલાઓ એવી રજૂઆત કરી છે સરપંચશ્રીને. છેલ્લા ઘણા વર્ષોથી ભાટાઈ ગામના લોકો આ સમસ્યાનો સામનો કરતા રહ્યા છે. કોઈવાર ફાઇલોનું બહાનું આપી અને કોઈવાર આશ્વાસન આપી અને સાથે ગામવાસીઓની સમસ્યાને સાંભળીને પણ તેના પર કોઈ કાર્યવાહી થતી નથી. રાજ્ય સરકાર એક તરફ દુષ્કાળને ભૂતકાળ થઈ જશે તેવી વાતો કરી રહ્યું છે અને બીજી તરફ ભાટાઈ જેવા કેટલાય ગામો હશે જે પાણીની રાહ જોતા હશે. ખરેખર ગામના લોકોને પાણી ક્યારે મળશે તે માત્ર એક પ્રશ્ન બની ગયો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. તો આમ તો ભાવનગર શહેરમાં વિકાસના નામે નવા વાયદાઓ કરાય છે, પણ હકીકત કંઈક અલગ જ છે. પાણી માટે રહેવાસીઓ ખાડા ખોદવા મજબૂર છે અને ત્યારે પણ પાણીનું એક બૂંદ નસીબ થતી નથી. ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકોને પીવાનું પાણી પૂરતું મળતું નથી. લોકો નિયમિત વેરો ભરતા હોવા છતાં મહાનગરપાલિકા લોકોની મૂળભૂત જરૂરિયાત સંતોષતી નથી. બીએમસીના વેરા ભરેલા હોવા છતાં રહેઠાણના સ્થળે નાખવામાં આવેલા પાણીની લાઇન દ્વારા નિયમિત પાણી પૂરું પાડવામાં આવતું નથી. લોકોને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવા માટે મહાનગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ છે. શહેરમાં પાણી આપવામાં આવે અને નવી લાઇનમાં પાણી ચાલુ કરી દેવામાં આવે, નહીતર મહાનગરપાલિકાની સામે ઢોલ વગાડવાની પરમિશન આપવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના લોકોમાંથી ઉઠવા પામી છે. ભાવનગર શહેરના ફૂલસર ગૌતમનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે લોકોની ધીરજ ખૂટતા વિસ્તારના લોકો મહાનગરપાલિકા અને ઝોનલ કચેરીએ દોડી આવ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. આખરે વોટર વર્કર્સ ઇજનેરે તાત્કાલિક પ્રશ્ન ઉકેલાઈ જશે તેવી ખાતરી આપતા મામલો થાળે પડ્યો. આજે હું જ્યારે કોર્પોરેશનમાં છૂટાણો આજે 2.5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાં આ વિસ્તારની માલપા બહુ પાણીની ગંભીર પરિસ્થિતિ છે. પહેલાં એવું કહેતા હતા કે આપણે અહીંયા જેટકો બની જાહે ત્યારે પાણીનો પ્રશ્ન હલ થઈ જાહે, પણ હું જોઉં છું કે આજે જેટકો શરૂ થઈ ગયો એને પણ 1 વર્ષ થઈ ગયું, હજી આ વિસ્તારની અંદર પાણીની કોઈ સમસ્યા ત્યાં ને ત્યાં છે. આજે આ વિસ્તારની માલપા આજે અત્યારે તો જે થળ ઉપર છીએ ત્યાં લગભગ 42 ઘર આવેલા છે. આજે રોજ એકાત્રા ટેન્કર મોકલી શિયાળો ચોમાહુ ઉનાળો કાયમિક માટે. ભાવનગર શહેરના પ્રવેશ દ્વાર સમા ફૂલસર વિસ્તારને શહેરી વિકાસ તંત્ર દ્વારા આજથી 25 થી 27 વર્ષ પહેલા ભાવનગર શહેરી વિસ્તારમાં ભેળવવામાં આવ્યો હતો. ત્યારે તો આ વિસ્તારમાં મીઠાઈઓ વહેંચાયેલી અને લોકોને આશા બંધાયેલી હતી કે હવે તમામ સમસ્યાઓનો નિકાલ આવી જશે, પરંતુ આ સ્વપ્ન આજે પણ સ્વપ્ન જ રહી ગયું. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં વસતા નગરજનો પૂરતા કરવેરા ભરતા હોવા છતાં પાકા રોડ, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટ, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આજે પણ તમે આ વિસ્તારમાં જાઓ તો લાગે કે જાણે કોઈ ગામડામાં આવી ગયા છો. અહીં વસતી પ્રજા છેવાડાના ગામડાની પ્રજાને હોય તેવા પ્રશ્નો વેઠી રહી છે. આટલા વર્ષોથી આ સમગ્ર વિસ્તારને મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યો હોવા છતાં તેનો વિકાસ થવાના બદલે વિકાસ કૂચમાં પાછો ને પાછો ધકેલાતો જાય છે. અમારો એરિયા છે મફતનગર, એસટી વર્કશોપની સામે. એ લત્તાની અંદર અમે 50 વર્ષથી રહી છીએ. આ લત્તાની અંદર અમારે કાંઈ સુવિધા નથી, નથી ગટર લાઇન કે નથી રોડ કે નથી નળ કનેક્શન કાંઈ. અમારી લત્તાની અંદર હું કહું છું નાની મોટી બાઈ કોઈ 50 વર્ષની હોય કોઈ 60 વર્ષની હોય, એ માડીને ત્યાં પાણી ભરવા અમારે કોકના ઘરે જ્યાં ત્યાં પાણી ભરીને લાવવાનું. અમારી જેવી બાયુને પાણી ભરવા જવું હોય તો રોડ ટપીને પાણી ભરવા જવાનું. અમારે નાના નાના છોકરા છે, હવે અમારું કંઈ થઈ જશે તો એ છોકરાની જિમ્મેદારી કોણ લેવા ઊભા થશે?
અને અમારે અહીંયા પાણીની બહુ તકલીફ પડે છે. બધા મત લેવા આવે છે, એ એમ કહે છે કે તમને અમે પાણી આપશું, પણ પાણી એ લોકો આપતા નથી. અને એમ કે તમને પાંચમા મહિનામાં પાણી આવી જાય, ત્રીજા મહિનામાં પાણી આવી જાય, બેન પાણી નથી આપતા, મત લઈને વૈયા જાય છે. થોડા વર્ષો પહેલા મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ વિસ્તારમાં પીવાના પાણી માટે લાઈન નાખવામાં આવી હતી, પરંતુ તંત્રની અણઆવડતના કારણે લાઈન પાથરતા સમયે યોગ્ય લેવલ નહીં જળવાતા ગામતળ, કર્મચારી નગર, મધુવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ન આવતા તેના ઉકેલ માટે પાણીની લાઈનથી જમીનમાં 10-10 ફૂટ ઊંડા ખાડા કરવા છતાં પાણીના દર્શન દુર્લભ થઈ રહ્યા છે. આવો જ પ્રશ્ન સ્ટ્રીટ લાઈટનો પણ છે. છેલ્લા 2 વર્ષથી ભૂગર્ભ ગટર લાઈન પાથરવાનું કામકાજ થઈ રહ્યું છે, તેમાં પણ વ્યાપકપણે ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહ્યો છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ આજે પણ કેટલાક ગામો એવા છે જ્યાં લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. લોકોએ વીજળી જોઈ પણ નથી, બાળકો રાત્રિના અંધારામાં ભણતર કરે છે. શું ખરેખર આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ? આખરે આ લોકોને પાણી ક્યારે મળશે? એક મોટો પ્રશ્ન બનીને સામે ઉભો છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. આગળ વાત કરીએ તો આણંદ શહેરમાં ખાનગી હોસ્પિટલોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેથી ગરીબ જનતા આ હોસ્પિટલમાં સારવાર કરાવી શકતી નથી. શહેરમાં સિવિલ હોસ્પિટલ ના હોવાને કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે. શું છે આ લોકોની સમસ્યાઓ અને કેવી રીતે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને મારી રહ્યા છે વલખા? જોઈએ આ અહેવાલમાં. સિવિલ હોસ્પિટલની હાલત ખરાબ થઈ છે ત્યારે લોકો હેરાન પરેશાન બન્યા છે, ત્યારે ક્યારે બદલાશે તસવીર? ચાલો જોઈએ. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાને આરોગ્ય સેવાઓ મળે તે માટે એક તરફ વિવિધ યોજનાઓ મૂકવામાં આવી છે, તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પણ લોકોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર મક્કમ છે, તેવી મોટી મોટી વાતો ભાજપની સરકારમાં મંત્રીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે 2 લાખથી પણ વધુ વસ્તી ધરાવતા તેમજ સતત વિકસતા આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં આધુનિક સાધનોનો અભાવ છે, તેમજ છેલ્લા 1 વર્ષથી નગરપાલિકા સંચાલિત હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો હંગામી દરજ્જો આપી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જાહેરાતો થઈ છે, પરંતુ આજે 1 વર્ષ થવા છતાં હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો અને સ્ટાફની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મોંઘી ફી ખર્ચીને ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવવી પડે છે. સાચું કહે તો છેલ્લા 22-24 વર્ષથી આણંદ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. જ્યારે આણંદ નગરપાલિકામાં ભાજપની સત્તા નથી એ પહેલાં કોંગ્રેસના ગઠબંધનવાળા સંગઠન ભૂમિકા ભજવતું હતું, અને મને યાદ છે ત્યાં સુધી એ સમયે આ હોસ્પિટલ ઘણી જ સારી એવી રીતે ચાલતી હતી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જરૂરી દવા અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડતી હતી. પણ છેલ્લા 22-24 વર્ષથી જ્યારથી ભાજપની સરકાર અહીંયા આવી છે ત્યારથી અહીંયા આગળ કોઈ પણ દવા મળતી નથી, કોઈ પણ ડૉક્ટરો હાજર હોતા નથી. અધૂરામાં પૂરું છેલ્લે જ્યારે ચૂંટણી આવી ત્યારે આ સરકારે લોલીપોપ આપી કે અમે અહીંયા સિવિલ હોસ્પિટલ બનાવીશું, અહીંયા આગળ બનાવીશું, એ કરીને 2-3 જગ્યાઓ નક્કી કરી, ખાતમુહૂર્ત કર્યા અને એને લગતી મીટિંગો કરી, પણ આખરે કશું થયું જ નહીં. આણંદમાં 100થી વધુ ખાનગી હોસ્પિટલો તેમજ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો આવેલી છે, પરંતુ શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે રાહત દરે આરોગ્યલક્ષી સારવાર માટે નિષ્ણાંત તબીબો ધરાવતી એક પણ હોસ્પિટલ ઉપલબ્ધ નથી. સિવિલ હોસ્પિટલ માટે રાજ્ય સરકારે 5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, તેમજ 2-2 વાર જુદી જુદી જમીન પર સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવા છતાં હજુ સુધી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયું નથી. આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું આયોજન લગભગ 3-4 વખત ફેરફાર થયેલો છે. પહેલાં બાકરોલમાં, પછી મોગરમાં, એવી અલગ જગ્યાએ એમણે ખાતમુહૂર્ત કરેલા છે, પણ સિવિલ હોસ્પિટલ બનાવવા દેતા નથી. અહીંના લોક ભાગીદારવાળા જે છે ડૉક્ટરો, એ સિવિલને મંજૂરી ના મળે આણંદ શહેરમાં એવી કોશિશ કરી રહ્યા છે. અને હાલ નાવલી મુકામે જે ખાસ મુહૂર્ત કર્યું હતું એમાંય કંઈક ડખો લાગે છે, અને ત્યાં જગ્યા ઓછી પડે એવી કંઈક માહિતી મળેલી છે. આણંદ શહેરમાં સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે અગાઉ બાકરોલ પાસે જમીન ફાળવવામાં આવી હતી,
ત્યારબાદ ભાલેજ રોડ પર જૂની ટીબી હોસ્પિટલ અને ત્યારબાદ વ્યાયામ શાળાની જમીન પણ પસંદગી ઉતારવામાં આવી હતી અને વ્યાયામ શાળાવાળી જમીન પર ખાતમુહૂર્ત પણ કરી ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા હંગામી ક્લિનિક શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ સ્થાનિક રાજકારણને લઈને નાવલી ગામની સીમમાં ફરીવાર જગ્યા ફાળવવામાં આવી હતી અને ગત ચૂંટણી પૂર્વે 13 ઓક્ટોબર 2018 રોજ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ત્યાં ફરી એકવાર ખાતમુહૂર્ત કરી તેની જોરશોરથી જાહેરાતો પણ કરવામાં આવી હતી. આજે આણંદ જિલ્લામાં ખાનગી હોસ્પિટલોનો એક બાજુ રાફડો ફાટી નીકળ્યો છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માંદગીમાં સારવાર પાછળ લાખો રૂપિયા લૂંટાઈ રહ્યા છે, ત્યારે ભાજપ સરકાર આણંદ જિલ્લાને એક સિવિલ હોસ્પિટલ પણ નથી આપી શકી. છેલ્લા 5 વર્ષથી તેની વાતો કર્યા કરે છે અને 3-3 વાર જુદી જુદી જગ્યાઓએ બતાવી ત્યાં ખાતમુહૂર્ત કર્યા કરે છે. બીજી બાજુ એક આણંદની સરકારી હોસ્પિટલ છે જેમાં નિષ્ણાત ડોક્ટરો, નર્સ, સ્ટાફ, સુવિધાઓનો ખૂબ જ અભાવ છે. આપ જે જમીન જોઈ રહ્યા છો ત્યાં આજથી 6 માસ પૂર્વે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ ખાતમુહૂર્ત બાદ અહીંયા સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે એક ઈંટ પણ ચોંટાડવામાં આવી નથી, જેના કારણે આ જમીન જાડી ઝાંખરાવાળી જોઈ શકાય છે. તેમજ અમે આપને ખાતમુહૂર્ત અને સિવિલ હોસ્પિટલના પ્લાનની ઝલક પણ બતાવી રહ્યા છીએ, પરંતુ આ જગ્યા પણ સિવિલ હોસ્પિટલના નિર્માણ માટે નાની પડતી હોય ત્યાં પણ સતત બીજી વાર ખાતમુહૂર્ત બાદ સિવિલ હોસ્પિટલનું નિર્માણ ટલ્લે ચડી ગયું. હાલ સરકાર જોડે, રાજ્ય સરકાર જોડે એમઓયુ સમજૂતી કરાર થયા બાદ સરકાર તરફથી મેડિકલ ઓફિસર 3 મૂકવામાં આવ્યા છે જે ડેપ્યુટેશન પર છે અને હાલ જનરલ હોસ્પિટલ તરીકે કાર્યરત કરી અને રૂટીન ઓપીડી પેશન્ટો, એમએલસી, પોસ્ટમોર્ટમ તેમજ મેડિકો લીગલ જેવા કામો અને 24 કલાક ઇમરજન્સી સેવાઓ હાલ અમે ઉપલબ્ધ કરી રહ્યા છીએ. હોસ્પિટલનું સંપૂર્ણ ચાર્જ જનરલ હોસ્પિટલના સીડીએમઓ તરીકે પેટલાદને આપેલ હોય, તેઓ અઠવાડિક હોસ્પિટલની વિઝિટ કરી અમારી જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓની ડિમાન્ડ રાજ્ય સરકારમાં કરી રહ્યા છે. આણંદ શહેરમાં જ્યાં સુધી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થાય નહીં ત્યાં સુધી પાલિકાની જનરલ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપી નિષ્ણાંત તબીબો અને દવાઓનો ખર્ચ પેટે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને વાર્ષિક 75 લાખ રૂપિયાનું અનુદાન આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી અને રાજ્ય સરકારે હોસ્પિટલને આરોગ્ય વિભાગ હસ્તક લીધી હતી. તેમ છતાં છેલ્લા 6 માસથી હોસ્પિટલમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરોની સેવા ઉપલબ્ધ નથી, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો આરોગ્ય સેવાથી વંચિત રહી ગયા છે અને લોકોને મોંઘી ફી ખર્ચીને ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા જવું પડે છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. ધન્યવાદ. સુરત કે વડોદરામાં ટ્રાફિક જામ થાય તો એ ખૂબ જ સામાન્ય બાબત કહી શકાય, પરંતુ સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની બેદરકારીને કારણે શહેરમાં કલાકો સુધી ટ્રાફિક જામ લાગેલો હોય છે. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રોડ હેન્ડલૂમ ચોકથી ટાવર તરફ જતો રસ્તો ખોદી નાખવામાં આવતા વારંવાર અને ક્યારેક તો કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યાથી રાહદારીઓ, વાહન ચાલકો અને વેપારીઓ તોબા પોકારી રહ્યા છે. તો આ શહેરીજનો રસ્તા અને ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના મુખ્ય માર્ગો પર ચાલી રહેલા ખોદકામને પગલે દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જાય છે. એક તરફ દબાણોના કારણે રસ્તાઓ સાંકડા બન્યા છે, ત્યારે બીજી તરફ વધતી વાહનોની સંખ્યાને કારણે શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામના વરવા દ્રશ્યો રોજિંદા બની ગયા છે. શહેરના હેન્ડલૂમ ચોક ટાવર તરફથી જતો રસ્તો શહેરનો મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય છે અને તેમાં પણ વહીવટી તંત્રે એક તરફથી રસ્તો ખોદી નાખતા હવે વાહનોની લાંબી કતાર લાગે છે અને ક્યારેક તો કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. મહત્વની વાત તો એ છે કે આ ખોદકામની કામગીરી છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. સુરેન્દ્રનગર શહેરની મધ્યે છેલ્લા 40 વર્ષથી અમારો વસવાટ છે, એમાં છેલ્લા 3 વર્ષથી જીયુડીસી નામની સંસ્થાએ સુરેન્દ્રનગર શહેરને બાંધમાં લીધું છે, જેમાં રોડ રસ્તા બધું ખોદી નાખ્યું છે, નથી કામ પૂરું કરતા. મેઇન રોડ પણ આજે સલામત નથી અને પ્રજા દવાખાને જવું હોય, બાળકોને સ્કૂલે મોકલવા હોય કે ગામમાં કોઈ પ્રસંગ હોય ત્યારે મહા મુશ્કેલી સર્જન થાય છે.
ગંદકી અને ગટરના કનેક્શનો પીવાના પાણી સાથે મળી ગયા છે, ત્યારે પણ સરકારી કર્મચારી અધિકારીઓ આ જીયુડીસી અને નગરપાલિકાના જે એન્જિનિયર છે, ચીફ ઓફિસર છે, આ બધાની સામે જે એક્શન લેવા જોઈએ એ લેવાતા નથી, સ્થળ મુલાકાત થતી નથી. અમારી પ્રજાની એવી માગણી છે કે જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી અને પોલીસ વડાશ્રી પોતે તંત્રને સાથે લઈને આવા સ્થળ મુલાકાત કરી 14 રોડ ખોદી નાખ્યા છે, પ્રજા બાનમાં છે અને સરકારી તંત્ર આ બાબતે કોઈ ઠાકાઠૈયા કરીને કોઈ ઠોસ પગલાં નહીં લેવાના કારણે 150માં ક્રમ આ દેશમાં સુરેન્દ્રનગરને મળ્યો છે સારા શહેર તરીકે, પણ 2000મો ક્રમ આપીએ તો પણ ખોટું ગણાય એવી દશા હાલમાં સુરેન્દ્રનગરની છે, તો પ્રજાહિતમાં તાત્કાલિક પગલાં લેવાય. આ રસ્તા પરથી જ તમામ સરકારી કચેરીઓ તરફ જવાય છે, તેમજ મેઇન બજાર, શાક માર્કેટ અને મહેતા માર્કેટ પણ આવેલી હોવાના કારણે રહદારીઓ તેમજ વેપારીઓ માટે આ રસ્તો માથાના દુખાવ સમાન બની ગયો છે. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલા ખોદકામને કારણે ગંદકી અને અમુક સ્થળ પર વારંવાર લાઇનો તૂટવી તેમજ ગટરના કનેક્શનો પીવાના પાણી સાથે ભળી જતા રોગચાળાનો ખતરો પણ ઉભો થાય છે. વારંવાર રજૂઆત છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા સુરેન્દ્રનગરના 2 વર્ષની અંદર આટલી બધી જે રોડ, રસ્તા અને ગટરના કામકાજ ચાલે છે, એ જોરદાર કામ ચાલે છે, છતાંય એક પણ રસ્તા ઉપર કામકાજ થાય અહીંયા કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ ધ્યાન રાખતા નથી. મુખ્યમંત્રીશ્રીએ પોતાની યોજનામાં ચોખ્ખું સ્પષ્ટ કીધું છે કે ભાઈ દરેક લોકોએ જે કોઈ સંસ્થાના કે આના અધિકારીઓ હોય એને રોડ ઉપર કાયદેસર આવી અને ધ્યાન રાખવું, છતાં કોઈ પણ અધિકારી હાલના સંજોગોમાં કામ કરે. છેલ્લા 1.5 વર્ષથી સુરેન્દ્રનગર શહેર એટલે એક યાંત્રિક શહેર બની ગયું છે, તંત્ર તો છે જ નહીં, યાંત્રિક શહેર થઈ ગયું છે. જીઓડીસી દ્વારા રસ્તા અને ગટરના પાણીની પાઇપલાઇનના કામો છેલ્લા 3 વર્ષ કરતાં વધારે સમયથી ચાલે છે. કોઈ પણ જાતના આયોજન વગર કામ કરાતા હોવાના કારણે લોકો રસ્તાથી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયા છે, છતાં પણ તંત્ર કોઈ દરકાર લેતું નથી. મને જાણવા મળ્યું કે તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટર અને ડીડીઓની કોન્ફરન્સ કરી હતી અને એમ એવા સૂચના આપી કે ભાઈ લોકોને લગતા જે કામો હોય, લોકોની સુવિધાના કામો હોય, એમાં ઉચ્ચ અધિકારીઓ જાતે એની તપાસ કરે અને આ કામો સત્વરે પૂર્ણ થાય એવી તકેદારી રાખે એવી સૂચના આપીને જાણવા મળે છે. પણ સુરેન્દ્રનગરના ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બર છોડીને ક્યાંય જતા નથી અને ચેમ્બરમાં બેઠા બેઠા બધું પ્લાનિંગ કરે છે. સીએમ રૂપાણીએ કલેક્ટર અને ડીડીઓને કોન્ફરન્સ દરમિયાન કામ ઝડપથી પૂર્ણ કરવા માટે સીધી સૂચના આપી હતી. જોકે સરકારના ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને હજુ સુધી પ્લાન જ બનાવી રહ્યા છે, ત્યારે આ પરિસ્થિતિ જોતા સુરેન્દ્રનગર વાસીઓની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તેવા સંજોગો હાલ તો દેખાતા નથી. મયુર સંદી, સુરેન્દ્રનગર, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. તો એક તરફ ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકટ બનતી જતી જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના ગોતાવોડમાં પણ પાણીના મુદ્દે પડોજણ શરૂ થઈ છે. નોંધીએ છે કે પીવાના પાણીની લાઇનમાં ગંદુ પાણી આવતા રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ કોઈ નિવારણ ન આવતા આખરે જનતાએ હોબાળો કર્યો છે. સાથે જ સોલા કોર્પોરેશન ઓફિસમાં પરેશાન ઇન્દિરા આવાસના રહીશો ઘૂસી ગયા હતા અને હોબાળો કર્યો હતો, પરંતુ અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા લોકો કોર્પોરેશનની ઓફિસમાં ફરીથી 100 માણસોનું ટોળું એકઠું થયું હતું અને પોતે પરેશાની, કહી શકાય કે પોતાની પરેશાની કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ મૂકી હતી. તો પીવાના પાણી કેવા પ્રકારના મળી રહ્યા છે લોકોને આપ જોઈ શકો છો અને આ સમસ્યાનું નિવારણ ન આવતા લોકોના ટોળે ટોળા અહીંયા એકઠા થયા છે. આ ઘટના છે અમદાવાદના ગોતા વિસ્તારની. ગોતા વિસ્તારમાં આ પ્રકારની પાણીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે. ખૂબ જ ગંદુ અને દૂષિત પાણી લોકોને પ્રાપ્ત થઈ રહ્યું છે, જેને લઈને લોકો હેરાન પરેશાન થયેલા જોવા મળે છે. તો છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યાથી અમદાવાદવાસીઓ અને ખાસ કરીને અમદાવાદના ગોતાવાસીઓ ઝઝૂમી રહ્યા છે. આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, એક બાજુ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ખૂબ જ ગંદુ પાણી લોકોને પ્રાપ્ત થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજુ દૂષિત પાણીને લઈને લોકો કમ્પ્લેન કરવા માટે આગળ આવ્યા છે ને ટોળે ટોળામાં લોકો આગળ આવ્યા છે અને પાણી આ પ્રકારે જે સતત આવી રહ્યું છે તેને લઈને ફરિયાદ કરી રહ્યા છે. તમારું શહેર તમારી સમસ્યામાં. બસ અત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.